पाकिस्तानी युवती सीमा हैदर मामले एक मोटो घटस्फोट थयो छे। मित्रों, सीमा हैदर पर पाकिस्तानी जासूस होवानो आरोप लाग्यो छे। नोएडामां गुप्त स्थले सीमा अने सचिननी पूछपरछ चाली रही छे। सचिनना पिताની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। UPATS ની ટીમ આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે। સીમા હૈદર પર શરૂઆતથી જ જાસૂસીની શંકા હતી। સચિનના પ્રેમમાં ભારત આવી હોવાનો સીમાનો દાવો છે અને આ ખબર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી અખબારોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો અને સતત ટ્રેન્ડમાં પણ ચાલી રહી છે। પરંતુ આ ઘટનાની હકીકત શું છે? શું ખરેખર સીમા સચિનને પ્રેમ કરતી હતી? કારણ કે સીમાએ અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે પબજી ગેમમાં આ બંનેનો સંપર્ક થયો હતો અને ખરેખર જો એવી ઘટના હોય, ખરેખર પબજી ગેમથી એમનો સંપર્ક થયો હોય, તો જ્યારે એટીએસ પૂછપરછ કરી રહી છે ત્યારે ખાસ ટેકનિકલ ટીમની મદદ પણ લેશે અને એ પણ ચેક કરશે કે આ ગેમ કેટલા સમયથી કેવી રીતે અને કયા સર્વરથી રમાડવામાં આવતી હતી। તો અત્યારે આ ત્રણેયની શંકાના દાયરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે ગુજરાત ફર્સ્ટના બિગ સ્ટુડિયોમાં મારી સાથે જયદેવભાઈ જોશી છે, રક્ષા વિશેષજ્ઞ છે। જયદેવભાઈ અવારનવાર અમારા મહેમાન બનતા હોય છે, રિટાયર કેપ્ટન પણ છે। જયદેવભાઈ, આ ઘટના આપ પણ જાણો છો અને સૌ જાણે છે એ રીતે ઘણા સમયથી ટ્રેન્ડમાં ચાલી રહી છે અને સૌ કોઈ આ ઘટનાને લઈને, આ સમાચારને લઈને ચર્ચા કરી રહ્યું છે, પણ હવે આમાં હકીકત શું માનવી? કારણ કે ભૂતકાળમાં પણ આપણે એક રેફરન્સ હમણાં વાંચતા હતા, એક આવી ઘટના આવી ચૂકી છે। જયદેવભાઈ જી, જયેશજી, આ આખી ઘટના અને આજે આપણે જે મુદ્દાની વાતમાં આની ચર્ચા કરશું તેને જો આપણે એક વાક્યમાં શરૂ કરીએ અને કદાચ એમાંથી નીકળતા તારણોથી પૂરા કરીએ તો બહુ વ્યાજબી રહે। જી, કહેવાય છે કે પ્યાર ઓર જંગ મેં સબ કુછ જાયઝ હૈ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર। કહી શકાય કે આ પ્રેમના કારણે અહીંયા આવી છે। આવું જ કંઈ પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઝ પણ કહે છે। ત્યાંનું ખૂબ પ્રચલિત એવું ન્યૂઝપેપર ધ ડોન, એ આ કહે છે। ત્યાંની ગુપ્તચર અને બાકી પોલીસ ને લો એન્ડ ઓર્ડરની એજન્સીઝ એ પણ આ કહે છે, પણ એની સાથોસાથ જ એ પાકિસ્તાન જેણે ભારત સાથે છદ્મ યુદ્ધો કર્યા હોય, એ પાકિસ્તાન જેણે ભારતની જે જીત લો દિલ અમન કી આશાની બસ લઈને આપણે ગયા હોય અને એમણે કારગિલમાં આતંકીના વેશમાં સૈનિકો મોકલીને આપણા સૈનિકોના કેટલાય શરીરના અંગો કાપી લીધા હોય ને એવી રીતે અટેક કર્યો હોય અને કારગિલ યુદ્ધ થયું હોય, અને એ પાકિસ્તાન જેણે આવી જ રીતે ભૂલા ભટકા સરબજીત નામના એક વ્યક્તિ ત્યાં ગયા હોય, એમના ઉપર લગભગ 22 વર્ષ જેવો ત્યાં કેસ ચાલે, દયાની અરજી થાય, ફરી પાછો એનો નિવેડો આવે, માફી મળે, માફી મળવામાં પણ નામની બદલી થાય, જેલની અંદર કઈ રીતે હથિયારો પહોંચે કે તીક્ષ્ણ વસ્તુઓ પહોંચે એમના દ્વારા, એમની કદાચ કહેવાતી રિહાઈ કે મળવાની વાતની પહેલા એમના ઉપર કાતિલાના હુમલો થાય, એમનું મૃત્યુ થાય, તો એ પાકિસ્તાનનો આ પ્રેમ પ્રેમ માનવો કે પછી ચેતતા નર સદા સુખી તે માનીને એટીએસ ને પોતાનું ઇન્વેસ્ટિગેશન કરવા દેવું, પાકિસ્તાનનું આ ન્યૂ ફોર્મ ઓફ વોર લડાઈનું એક નવો એક આયામ એક નવું પાસું હોઈ શકે, ચોક્કસપણે આનું ડેપ્થથી ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ એવું આપણે માની શકાય। જયેશજી, જયદેવભાઈ, આપણે આમાં શંકાની સોય 100% સેવી પડે, કારણ કે એક આવી જ ઘટના ફેબ્રુઆરી મહિનામાં પણ આવી હતી। એક લેડી હતી અને એ પણ પાકિસ્તાની હતી અને લૂડો નામની ગેમ છે, એના દ્વારા એને એક ભારતીય સાથે પ્રેમ થયો, તો એ ઘટનાથી પણ આપ સારી રીતે વાકેફ છો। યસ, ચોક્કસપણે ઇકરા જીવાની નામના લેડી અને મોડસ ઓપરેન્ડી, જયેશજી આપ ખૂબ સરસ રીતે મોડસ ઓપરેન્ડી આપે રજૂ કરી, એ જ આપણે આપણા દર્શકોને કહીએ તો મોડસ ઓપરેન્ડી પાકિસ્તાની યુવતીઓને જ પ્રેમ થાય છે। દરેક પાકિસ્તાની યુવતીને ડેટિંગ એપ અથવા મોબાઈલ ગેમિંગ એપથી પ્રેમ થાય છે, આપણું યુવાધન કઈ તરફ દોરવાય છે એ પણ આપણે જોઈએ। દરેક એટલે અત્યાર સુધી આ બે ત્રણ યુવતીઓ જેની વાત છે એ નેપાળના રસ્તે જ ભારતમાં આવે છે। યાદવ સરનેમ વાળો એક ભારતીય યુવક બેંગ્લોરમાં, અને એ યુવક બેંગ્લોરમાં આવેલી ઇકરા જીવાનીનો આધાર કાર્ડ પણ બનાવી લે છે। તો આ શું એવું છે કે જે આવું સામાન્ય રીતે સરળતાથી થઈ શકે કે જે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ઉપર પ્રશ્ન કરે એ થતું હોય, એ આપણાને પ્રશ્ન ચોક્કસપણે થવો જોઈએ કે એવો તો શું ચમત્કાર થયો છે છેલ્લા 6-8 મહિનામાં કે એ પાકિસ્તાનને ભારતીય યુવકો આટલા આકર્ષક લાગવા માંડ્યા। અગેન, યસ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, પણ આ રીતે ખોટી રીતે ઇલીગલ એન્ટ્રી ભારતમાં નેપાળના રસ્તે, નેપાળનું વધતું જતો ઝુકાવ
पाकिस्तान तरफी आधार कार्ड सुधी बनी जवू तो आ खरेखर सीरियसली प्रश्नार्थ चिन्ह उभा करती। बिल्कुल बिल्कुल जयदेव भाई अपनी पास हूँ आवीश अमरा सहयोगी देवनाथ पांडे मारी साथ दिल्ली थी लाइव जोड़ाया छे। देवनाथ एटीएस ने तीनों लोगों की पूछपरछ कर रही है, क्या कुछ अपडेट मिल रहे हैं फिलहाल? हाँ देखिए बिल्कुल जयस, एटीएस इन तीनों से पूछताछ कर रही है। पूछताछ करने के बाद इनके बयानों की कॉपी ली गई है और उसे वेरिफिकेशन किया जाएगा, उसके बाद आगे की सारी प्रक्रिया जो है की जाएगी। लेकिन उससे पहले आप देखने को मिल रहा है कि अभी भी सीमा हैदर जहां पर रुकी हुई है ग्रेटर नोएडा के रघुपुरा गांव में, वहां पर जो उनके घर वाले और लोग मौजूद है उन्होंने अपने घर को चारों तरफ से बंद कर लिया है, किसी को भी बाहर से अंदर आने की इजाजत नहीं दे रहे हैं। लेकिन जो उनके चाचा हैं या फिर जो उनके रिश्तेदार हैं अब वो ये कह रहे हैं कि सीमा हैदर की जान को खतरा है। अब इस पूरे मामले में एक नया एंगल देखने को मिल रहा है, जब एटीएस सीमा हैदर सचिन मेड़ा और उनके एक और सहयोगी को ले जाती है पूछताछ के लिए, तो अब सीमा हैदर की जान को खतरा बताया जा रहा है। और साफ तौर से एक वजह यह भी बताई जा रही है कि जिस तरह से यूपी के अतीक अहमद को मार दिया गया था, ठीक वैसे ही पत्रकार के बेश में सीमा हैदर के ऊपर हमला हो सकता है और ये पाकिस्तान का षड्यंत्र हो सकता है, ऐसा उनके करीबी रिश्तेदार आरोप लगा रहे हैं। लेकिन यूपीएसटीएफ के हिरासत में अभी तीनों लोग हैं और इन तीनों से ही जब तक वेरिफिकेशन पूरा नहीं होगा तब तक अभी उनसे उन्हें रिहा नहीं किया जाएगा एक तरह से। लेकिन सवाल वहां पर भी उठते हैं कि जब सबसे पहले इन दोनों की गिरफ्तारी हुई थी, गिरफ्तारी के बाद जब इन्हें जमानत मिल गई थी, जमानत किस आधार पर मिली थी, और उसके बाद भी जिस तरह से देखने को मिला सीमा हैदर के बारे में एक के बाद एक कई खुलासे हुए। रघुपुरा थाने की पुलिस रोजाना सीमा हैदर के घर जाकर उनसे पूछताछ करती है और एक के बाद एक कई खुलासे होते हैं, तो अब कहीं ना कहीं अब एक तरह से आवाज उठाई जा रही है कि जिस तरह से पाकिस्तान में भी आपने देखा कल वहां सिंध प्रांत में जिस तरह से दो मंदिर निशाने पर आए कट्टरपंथियों के और कई जो है अल्पसंख्यक समाज के लोगों को हिरासत में रखा गया है, तो इन सब बातों के बाद इन सब चीजों के बाद जो है यूपीएसटीएफ ने सीमा हैदर को कस्टडी में लिया है। और कहीं ना कहीं एक और जानकारी निकलकर सामने आ रही है कि पाकिस्तान की ये खुफिया रणनीति हो सकती है, क्योंकि सीमा हैदर के जो करीबी हैं चाहे चाचा हो या भाई हो जो पाकिस्तान की सेना में बताए जा रहे हैं, तो हो सकता है ऐसा कहा जा रहा है कि ये इसमें भी कोई गलत नहीं है कि सीमा हैदर एक जासूस के तौर पर भारत में आई हो और सचिन मीणा का सहारा लेकर उन्हें भारत में एंट्री मिली हो, क्योंकि हम अभी जब सीमा हैदर और सचिन मीणा जहां पर हैं इस वक्त वहां पर हम दो दिन पहले जब गए थे और हमने भी सीमा हैदर से बातचीत करने की कोशिश की, काफी कुछ एक रिपोर्टर के तौर पर जब हमने ऑब्जर्व किया तो देखा कि सीमा हैदर और सचिन मीणा इन दोनों का कोई आपसी तालमेल नहीं है, दोनों के उम्र में भी काफी फासला देखने को मिल रहा है और ऐसा नहीं है कि इनकी आर्थिक स्थिति बहुत ज्यादा अच्छी हो, एक छोटा सा घर है और उस छोटे से घर में इनके पिता जो सचिन मीणा के एक लकड़ी बेचने वाले का काम करते हैं और किसी तरह से घर परिवार का गुजारा होता है, तो कहीं ना कहीं घर वाले गांव वाले पूरी तरह परेशान हो चुके हैं, गांव में कई तरह की बातें कही जा रही हैं और अब जो है एटीएस पूछताछ कर रही है। पूछताछ के बाद देखना यह अहम होगा कि जो इनसे बयान लिए गए हैं इन बयानों पर जब वेरिफिकेशन होगा तो क्या कुछ निकलकर सामने आएगा। जयस देवनाथ, आप काफी दिनों से सीमा और सचिन को लेकर रिपोर्टिंग कर रहे हैं, वहां से सतत यहां पर अपडेट भी भेज रहे हैं, आपने काफी बार कोशिश भी की होगी बातचीत करने की सीमा से, तो नजदीक से आपने उनको सुना भी है देखा भी है, बिहेवियर आपको कैसा लगा? देखिए सीमा हैदर से जो हमने लास्ट टाइम उनका इंटरव्यू जो हमने किया था तो उनसे जब हमने बातचीत की तो उन्होंने पहले यही बताया कि कैसे उनकी मुलाकात सचिन से हुई और सचिन से मुलाकात होने के बाद जब वो पहली बार नेपाल आई थी तो पहली बार वो 6 से 7 दिनों तक वहां पर थी, उसके बाद दूसरी बार जब भारत आने की बात हुई तो उन्होंने रणनीति बनाई। लेकिन सीमा जिस तरह से बात करती हैं, अपने आप को 5वीं तक बताती है कि वो पढ़ी लिखी हैं लेकिन कंप्यूटर ऑपरेट करती हैं, इंग्लिश बोलती हैं और उनके अगर आप देखें मैं बार बार जिक्र कर रहा हूं एक रिपोर्टर के तौर पे, तो उनके हाथों को देखकर या फिर उनके कई जगह उनके हाथों पर भी कट पिट के निशान हैं, जैसा कि हम देखते हैं कई इलाकों में जहां हम एक तरह से कहेंगे कि जो ब्लेड बार टाइप के लोग होते हैं उस तरह की महिला हम सीमा हैदर को कहें तो शायद गलत नहीं होगा, और सीमा ही बोलती है, सचिन बिल्कुल चुप रहते हैं, जैसे कहा गया हो कि सचिन तुम कुछ मत बोलना सीमा ही बोलेंगी, तो हर बार देखने को यही मिला है कि सीमा काफी प्रमुखता से बोलती हैं और सचिन बिल्कुल चुप रहते हैं। सचिन की चुप्पी काफी कुछ बयां करती है, लेकिन अब वही है कि जब यूपीएटीएस की टीम लगातार पूछताछ कर रही है, पूछताछ के बाद जब इस पूरे मामले में कुछ निकल कर आएगा तभी निष्कर्ष पर पहुंचा जाएगा, लेकिन जो कयासों का दौर है कयासों में यही कहा जा रहा है कि हो ना हो जरूर जिस तरह से
सीमा के बारे में अलग अलग भ्रांतियां निकलकर सामने आ रही हैं, उसमें कोई सच्चाई हो, क्योंकि सीमा से जब भी कोई उनके जासूस होने के बारे में सवाल पूछता है तो सीमा भड़क जाती हैं, अपने पति सचिन के साथ उठती हैं और एक कमरा है उसी कमरे में जाकर अपने आप को कैद कर लेती हैं। फिर जब उनका मन होता है काफी देर के बाद वो निकलती हैं, फिर से मीडिया के समक्ष आती हैं और उसी सवालों के जवाब देती हैं जो सवाल उन्हें पूछा जाता है, जो उन्हें अच्छा लगता है। यानी कि अगर उनसे इस संबंध में सवाल पूछा जाए तो बिल्कुल वो जवाब नहीं देती है और मीडिया को मैनेज बहुत अच्छे तरीके से करती है। तो एक पांचवी तक पढ़ा लिखा व्यक्ति, पांचवी तक पढ़ी लिखी महिला अगर मीडिया के सवालों का जवाब इतना फटाफट तरीके से देता है तो कहीं ना कहीं जो स्लीपर सेल की तरह निकल कर सामने आता है कि लोग घुसते हैं और एक स्लीपर सेल की तरह काम करते हैं, तो अगर ऐसा कहा जाए तो शायद गलत नहीं होगा, लेकिन जांच पड़ताल में काफी कुछ सामने आने की उम्मीद बताई जा रही है, तो इंतजार करना होगा। जी बिल्कुल देवनाथ, आप मेरे साथ जुड़े रहिए, बहुत ही इम्पोर्टेंट बातचीत की है आपने। ललित भाई रावल से डिफेंस एक्सपर्ट ये पण आपनी साथे लाइव जोड़ाया छे। ललित भाई, आई होप के तमे अमारा जे जर्नलिस्ट छे दिल्ली थी जे बातचीत करी रहा, तमारी साथे टॉक करी रहा, तेमने आपे सांभळ्यो हशे बराबर। पांचवू भणेली कोई स्त्री आटलू सरस रीते मीडिया मैनेजमेंट केवी रीते करी शके? शक्य ज नथी। आ पाकिस्तानी आईएसआई ए કેટલી ઘણી બધી આવી વિશ કન્યાઓ ઉભી કરી છે અને એના આખા ટ્રેનિંગ ક્લાસીસ ચાલે છે ઇસ્લામાબાદમાં, કરાચીમાં અને લાહોરમાં। આ વેલ ટ્રેન્ડ, વેલ ગ્રૂમ અને આપણી ઇન્ડિયન કલ્ચરથી સુપેરે વાકિફ કરાવી અને આપણી હિન્દી એક્સટેન્ડ પણ પ્રોપર, ઇવન યુપીનો જે ભોજપુરી લહેજો આવે છે એ લહેજામાં પણ એને પારંગત કરીને મોકલી છે। અને આ પાંડો ફૂટવાનું એક અને એક માત્ર કારણ કે એને જે લગ્ન રજીસ્ટર્ડ કરાવવાની પ્રક્રિયા આદરીને એમાં આપણા જે વકીલને જે ખાતરી પડી કે ભાઈ આ પાકિસ્તાની છે, એને પોલીસને ઇન્ફોર્મ કર્યું ત્યાં પકડાણી છે। અને આ જે પ્રમાણે એ મીડિયાને મેનેજ કરી રહી છે, મીડિયાને જે હેન્ડલ કરી રહી છે, એક્સલન્ટ સાહેબ, બહુ જ ગ્રૂમ, બહુ જ પાવરફુલ એન્ડ શી મસ્ટ બી હાઈલી એજ્યુકેટેડ ઓલ્સો। એવું ન હોઈ શકે કે આટલી ફરાટેદાર અંગ્રેજી બોલી શકે, આટલું આપણું ભારતીય હિન્દી જે અહીંયાની ઓરિજિન હોય એવી રીતના બોલી શકે એ શક્ય નથી। બીજું કે એ એવા એક નાનકડા ગામમાં એવી પછાત ગમાર જાતિ, જેહાદી જાતિ અને જાહિલ જાતિમાં ઉછરેલી છોકરી જો પાંચમું જ ભણેલી હોય તો એ એકલી કેવી રીતે બાય એર ટ્રાવેલ કરી ગઈ, એ એક મોટો મહત્વનો પ્રશ્ન છે। બીજું, એનું કરાચીનું જે ઘર બતાવ્યું એ જોયું આપણે, એમાં નથી દરવાજાના ઠેકાણા પડદા લગાવેલા છે, એટલે આટલી ગરીબીમાં રહેતું કુટુંબ તો એના એરફેરના પૈસા કોણે આપ્યા, પાસપોર્ટ કોણે બનાવડાવ્યો, અને એ પાકિસ્તાનમાં તો બધું ફેબ્રિકેટ કરી આપ્યું હોય માનીએ આપણે, પણ ત્યાં એને દુબઈમાં ગઈ, દુબઈમાંથી પાછી એને કઠમંડુ નેપાળના પણ ક્લિયરન્સ લીધું હશે, એટલે આ એકલી અને એમાં ચાર બાળકોને લઈને, હવે ચાર બાળકો કે છે મારા છે, આનો જન્મ 2002 નો છે, 2002 એટલે જે 21 વર્ષની છોકરી થઈ, 21 વર્ષની છોકરીનો 7-8-10 વર્ષનો છોકરો ન હોઈ શકે અને એમાં ચાર છોકરા કેવી રીતે હોઈ શકે, આઈ ડાઉટ વેરી મચ। અને એ છોકરાઓ સાથે અને આ આખો આઈએસઆઈ નો બેસ્ટ પ્લાન્ડ વેમાં ઉતારેલું છે, ફક્ત ફકડા પકડાઈ જવાના કારણે આ એની બબાલ ચાલુ કરી છે। અને પાકિસ્તાનમાં પણ આપણા જે હિન્દુઓને હાઈજેક કરી અને કેપ્ચર કરી લીધા છે, આપણા મંદિરો તોડવા માંડ્યા છે, એ ફક્ત આને બચાવવાના ભાગરૂપે જ છે, બાકી કોઈ જ નથી। ને શી હેઝ ટુ બી એ વેલ ટ્રેન્ડ જાસૂસ, બિલકુલ શંકાની સો એટલા માટે પણ ઉપજે છે કારણ કે આ જે સીમા છે પહેલા આવી હતી ને પછી એને અચાનક એવું થયું કે મારા બાળકો પાકિસ્તાનમાં રહી ગયા છે, તો ખરેખર જો એનો પ્લાન હતો જ આવવાનો તો બધી તૈયારી સાથે જ એને આવું જોઈતું હતું। ચોક્કસપણે ઘણા બધા પ્રશ્નાર્થિનો છે, બાળકોની એક વાત છે, એના ઉંમર ઉપર ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્ન છે, હજી બધા હિયરસે રિપોર્ટ છે, પણ કહેવાય છે કે એની પાસે 6 અલગ અલગ મોબાઈલ ઓબ્લિક સિમ કાર્ડ્સ હતા, બાળકો પણ 4 અને કદાચ સૌથી મોટાની ઉંમર 7 વર્ષથી નીચેની, સીધો હિસાબ 2 વત્તા 2 વત્તા કરો 4 તો 8 થાય, તો એ કઈ રીતે શક્ય છે? સો ઘણા બધા પ્રશ્નાર્થ છે એન્ડ લેટ એટીએસ ડુ ધ જોબ, પણ શંકાની સોય બહુ મજબૂતપણે બહુ તીક્ષ્ણ રીતે સીમા નહીં આવા કોઈ પણ પાકિસ્તાની કૃત્ય ઉપર હોવી જોઈએ, પાકિસ્તાની ક્રિકેટર્સ, પાકિસ્તાની મ્યુઝિશિયન્સ, પાકિસ્તાની આર્ટિસ્ટ પર પણ કેમ નહીં હોવું જોઈએ।
बिल्कुल जयदेव भाई ने ललित भाई आपे अपनो कीमती समय आपी ने आ प्रतिक्रिया आपी विश्लेषण करियो ने आपने केटला ऊंडा उतरवानो प्रयास करियो बदल आप बन्ने नो खूब खूब आभार। अने ज्यारे यूपीएटीएस पूछपरछ करी रही छे ज्यारे पूछपरछ कर्या बाद बनी शके के वधारे खुलासाओ पण बहार आवी शके छे। मुद्दानी वात मां रोकाईशु एक नानकडा ब्रेक माटे।